વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે જવાના છે. ડેરી સંકુલનું ઉદઘાટન કરવાના છે, જેને લઈને મહિલા પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાનને આવકારવા બનાસકાંઠાની મહિલા પશુપાલકો આતુર છે. પીએમ મોદી બનાસ ડેરીના 4 અલગ અલગ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. તેઓ પશુપાલકો માટે બનાવેલા રેડિયો સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. દિયોદરમાં આયોજિત મહિલાઓના મહાસંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં 4 લાખ પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહેવાની છે. સશક્ત મહિલા સશક્ત સમાજ, આ વાત બધા કરતા હોય છે, પરંતુ આજે સીધી વાત કરીશું બનાસ ડેરીની એ બહેનો સાથે કે જે ખૂબ મહેનત કરે છે. જ્યારે બધા સૂતા હોય છે તેમના દિવસની શરૂઆત ત્યાંથી થતી હોય છે, પરંતુ એક અલગ મુકામ તેમણે હાંસલ કર્યો છે. અને આવતીકાલે જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે ત્યારે તમામ બહેનો સાથે પણ તે સીધા સંવાદ કરવાના છે. તો તે પહેલાં આપને પૂછવા માંગીશ કે કેટલું ટફ પશુપાલક તરીકેનું તમારું જીવન હોય છે, કેટલી મહેનત હોય છે, અને ત્યારબાદ જે પરિણામ મળતું હોય છે કેટલું મહત્વપૂર્ણ હોય છે? હવે બેન, પશુપાલનના એક એવો વ્યવસાય છે કે સવારે તમારે 5 વાગ્યાથી કે 4 વાગ્યાથી ઉઠવું પડે છે, અને ત્યાંથી ડ્યુટી ચાલુ થાય તે પછી 12-1 વાગ્યા સુધી આપણે ત્યાં કામ કરતા હોય પશુપાલનનું. પાછું ઘરે આવીએ, રસોઈનું કામ કરીએ, બાળકોને સંભાળવાના હોય, પછી પાછું સાંજના પાછો ટાઈમ થઈ જાય, પછી 7 વાગ્યા સુધી પશુપાલનનો જે કંઈ કામ હોય કરવું પડે છે. દૂધ ભરાવા જઈએ, દૂધ ભરાઈને પછી આવીએ, પછી પાછું. વાર્ષિક ટર્નઓવર કેટલે પહોંચ્યા છો? વાર્ષિક ટર્નઓવર 7.5-8 લાખનું હું દૂધ ભરાવું છું, અને મારી મહિલા દૂધ મંડળી છે એમાં હું મંત્રી તરીકેની ફરજ બજાવું છું. વાર્ષિક ટર્નઓવર 7.5-8 લાખ છે. બીજા બહેનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ, કેવું જીવન છે, અને જે રીતે પોતે પગભર થયા એના પછી પરિવારને શું મદદ કરી શકે? પરિવાર માટે એ બેન છે કે આપણા, એક તો પહેલા વાત વિષય એ છે કે આપણા બાળકોને ભણાવી કરી, પછી એમના લગ્ન પ્રસંગ કરી દઈએ, બરાબર. અને આ દિયોદર તાલુકામાં જે ડેરી ઉભી થઈ એ બહુ અમારા માટે વિકાસની વાતો છે, બરાબર. અને આ સાહેબ વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી કાલે આવે છે, તો એમને હું હાર્દિક દિલથી સ્વાગત કરું. પીએમ સીધા વાત કરવાના છે બહેનો સાથે, ખાસ કરીને પશુપાલક બહેનો સાથે, કેટલું ખુશીની વાત તમારા માટે? બહુ જ ખુશીની વાત છે. વડાપ્રધાન મોદી સાહેબ આવે છે એ બદલ. હું નીતાબેન દીપકભાઈ લો, ગામ સાગરોસણા, તાલુકો પાલનપુર. હું જિલ્લામાં બીજા નંબરે દૂધ ભરાવું છું, 93 લાખનું. નાનું બાળક લઈને આ બેન આવ્યા છે. કેટલા સમયથી આ વ્યવસાયમાં? હું છેલ્લા 6-7 વર્ષથી આ વ્યવસાયમાં છું. એના કારણે અમારી આર્થિક સ્થિતિ નબળી હતી, પરંતુ જ્યારથી અમે આ વ્યવસાય ચાલુ કર્યો ત્યારથી અમે અમારી રીતે પગભર થયા છીએ. અમે અમારા નાના બાળકોને હાંસી શકીએ છીએ અને અમારી જીવનશૈલી સારી રીતે જીવી શકીએ છીએ. નાનું બાળક બી જોડે લઈને આવ્યા છો. બા, કેટલા સમયથી આ વ્યવસાયમાં છો, અને ખાસ કરીને હવે કેટલો બદલાવ આવ્યો? મારું નામ પટેલ પારુબેન ગંગારામ, રહેવાસી ગામ ડેલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠાના વતની છું. અને હું છેલ્લા 25 વર્ષથી આ પશુપાલનનો ધંધો કરું છું. અને શરૂઆતમાં મારે એક ગાય હતી, એને 5 લીટર દૂધ હતું. પછી બીજી ભેંસ લાવી, એમ કરતા કરતા મારે પશુનો વધારો થયો. એટલે કેટલા પશુઓને એક સાથે સાચવી શકું? હાલમાં 35-40 પશુઓને સાચવી શકું છું. અને દૈનિક દૂધ 160 લીટર મંડળની અંદર ભરાવું છું. અને મારે 15 દિવસે પેમેન્ટ 5,70,000 રૂપિયા આવતીકાલનો દિવસ તમામ પશુપાલક બહેનો માટે. મારું નામ મધુ રાજપૂત મધુબેન ચંદનસિંહ છે, સરદારપુરાની વતની છું, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. મહત્વપૂર્ણ દિવસ આવતીકાલ માટે કેટલો છે? અમારે ત્યાં મોદી સાહેબ આવે છે, તેથી ખૂબ ખૂબ ઉત્સાહ ભર્યો, આનંદ ભર્યો દિવસ છે અમારી માટે. એક વડીલ બહેન પણ છે, બા કહી શકાય, આપણી સાથે છે. બા, કેટલી મહેનત થાય છે આખા દિવસમાં? 5 વાગે ઉઠીએ, જે હોજ બપોરે 12 વાગે સૂટો છીએ, 3 વાગે ઉઠીએ, હોજ 7 વાગે. પૈસા કેટલા મળે છે? પૈસા મહિને 11 લાખ રૂપિયા. 11 લાખ રૂપિયા મળે છે? હા. પગભર છો, આખું ફેમિલી જાતે ચલાવે? હા, ફેમિલી જાતે ચલાવીએ. કોઈની જોડે પૈસા માંગવાના નહીં? ના, કોઈની જોડે માંગવાના નહીં. કેવી રીતે આખો દિવસ કેટલો? અને બીજું કે તમે બધા યંગ જનરેશન છો, આજ વ્યવસાય કરવો ગમે છે? હા, અમને અત્યારે અભ્યાસ કરીએ છીએ, પરંતુ અમને એવું છે કે કદાચ સરકારી નોકરી ના મળે, પણ અમારા મમ્મી પપ્પા અત્યારે જે પશુપાલનનો ધંધો કરે છે, એટલે અમને પણ ઉત્સાહ છે કે અમે પણ આમ કે પાછળ જોબ મળે ના મળે, પરંતુ અમારા પશુપાલનના ધંધા સાથે અમે પણ પગભર થઈ શકશું. આપ પોતે કેટલા સમયથી આ વ્યવસાયમાં છો, અને શું બદલાવ આવ્યો?
અમે આ 7 વર્ષથી આ ધંધો કરીએ છીએ. નાના છોકરાઓ હતા ત્યારે અમે લાઇટ વગરના બહુ તકલીફ લીધી હતી. હવે લાઇટ આવી એટલે દૂધના મશીનથી અમને બહુ ફાયદો થયો છે. તમે લોકો ગોબર ગેસનો ક્યાંય ગોબર પ્લાન્ટમાં બી જોડાયેલા છો? હા, અમારા જોડે બદામા ખાતે ભારતનો સૌપ્રથમ ગોબર ગેસ પ્લાન્ટ છે, જ્યાં અમારું રૂપિયે કિલો છાણ જાય છે. એના થકી અમારી આવકમાં પણ વધારો થયો છે. અને દૂધમાં બનાસ ડેરી શ્વેત ક્રાંતિ રચી, એમ આવનારા સમયમાં છાણમાં પણ સુરવણ ક્રાંતિ સર્જશે. એવું મહિલાઓ તૈયાર છે? હા, તૈયાર છે. નરેન્દ્ર મોદીના આગમનના સ્વાગત માટે બી તૈયાર છે? હા, એમના બી ખૂબ ખુશી. અમને ખુશ છો જો આ તમામ જે ખુશી છે જોઈ શકો છો. અને આ ટ્રેડિશનલ તમ રીતે બી આજ લોકો, અચ્છા આવતીકાલે બી આ ટ્રેડિશનલ રીતે જ અહીંયા આવશો? હા સર, બેન અમે અમારા રબારી વેશમાં જ આવશું. રબારી વેશમાં આવશો, વડાપ્રધાન સાથે સીધા વાત કરવા માટે કેટલી ખુશી છે? ઓહો, ભાગ્ય અમારા નસીબ સારા કે તેમના જોડે અમને વાત કરવા મળશે. અમારા નસીબ સારા એમની જોડે અમારી મુલાકાત. ખાસ વાત છે કે જે વડાપ્રધાન સુધી પહોંચાડવી છે? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમારી બહેનોનું સન્માન ઊંચું કર્યું, અમારું સર ગર્વથી ઊંચું થઈ ગયું છે, તે આવવાના છે. તે તમામ લોકો, એક સમય હતો કે જ્યારે પશુપાલનમાં કોઈ જ હોપ નથી. આ તમામ બહેનોએ બનાસ ડેરી સાથે એક બીડું ઝડપ્યું અને પશુપાલનના વ્યવસાયમાં આવ્યા. કરોડો લાખોનું ટર્નઓવર છે. અને આ તમામ બહેનો સાથે જ્યારે વડાપ્રધાન પોતે વાત કરવાના છે ત્યારે ખુશીનો માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન નટવર સાથે કિંજલ મિશ્રા, TV9 ધી ઓધર.